રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગણપતિ મહોત્સવની ઠેર ઠેર ભાવભેર ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે બધા જ લોકોએ સમૂહમાં આરતીનો લાભ લીધો હતો, તેમજ અમુક જગ્યાએ સાંસ્કૃતિક તેમજ ધાર્મિક કાર્યક્રમો પણ થયા હતા. ત્યારે મોટી સંખ્યામાં લોકો ગણેશ મહોત્સવનો લાભ લઈ રહ્યા છે, તેમજ અમુક જગ્યાએ ગણેશ વિસર્જન પણ કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટમાં હરિદવા રોડ ખાતે ગણેશજીની મહાઆરતી કરવામાં આવી હતી, જ્યારે પંચનાથ મંદિર પાસેના પંચનાથકા રાજા, ચંપકનગરમાં ચંપકનગરકા રાજા, યાજ્ઞિક રોડ પર યાજ્ઞિક રોડકા રાજા તથા જ્ઞાનજીવન સોસાયટી ખાતે સાર્વજનિક ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. દરેક ભક્તજનોએ દીવડાની મહાઆરતી, છપ્પન ભોગ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી બાપાના દર્શનનો લાવો માણ્યો હતો. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી જય. મારું નામ જાની મનોજકુમાર રમેશચંદ્ર જાની. હું મનન કુંડલાનો બચુઅદાનો વિદ્યાર્થી છું અને આ આયોજન લગભગ ત્રીજું વર્ષ અને ભરતભાઈ લીલાધરભાઈ મીરાણી સ્વપ્ના સોડા ગ્રુપવાળા તરફથી આયોજન થયેલું છે. પણ આ આયોજન એવી રીતે કરવામાં આવેલ છે કે કોઈ પણ પ્રકારનો ફંડ ફાળો નહીં, ફક્ત જે ભક્તજનો આવે છે એને ભગવાનના દર્શન થાય, સરસ મજાની પૂજાનો લાભ મળે અને ભગવાન વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ દાદાની કૃપા બધા ઉપર વરસે, એવો જ ભરતભાઈ અને સપના ગ્રુપવાળાનો સોડાવાળાનો એક જ ધ્યેય હોય છે કે ભક્તો બધાને નાના બાળકોથી માંડી બધાને લાભ મળે. બીજું કે આજે અને જે ગણપતિ ઉત્સવ જે ચાલ્યો આવે છે વર્ષો, આ તો બહુ જૂનો પરંપરા છે ગજાનંદ ગણપતિ દાદાની પરંપરા, વિઘ્નહર્તા વિઘ્ન કરતા. અને ગણપતિ દાદાના જેમ જેમ દિવસો આવશે એમાં પણ આમાં ઉત્સવો પણ આવે છે. આજે ગણપતિ ઉત્સવનો છઠ્ઠો દિવસ છે, તો એની અંદર ભગવાનને છપ્પન ભોગ એટલે કે 108 પ્રકારના ભોજ ભગવાનને ભોજ એટલે ભોજન અર્પણ કર્યું છે અને દીપમાળા પણ આપણે કરવામાં આવેલી છે. અને બીજા દિવસે હજી પણ 20 તારીખના દિવસે ભગવાન સત્યનારાયણ ભગવાનની કથા અને ભગવાનને અને મહાઆરતીનો લાભ પણ બધાને મળશે અને રાસ રમાડવાના છે. અને બીજું કે જે લોકો આવે છે એવું નહીં કે ભાઈ દર્શન જ કરી શકે, પણ સારામાં સારી પ્રસાદી મોદકના ભગવાનને જે પ્રિય વસ્તુ છે મોદકાન ભગવાનને, અરે કહેવાય છે કે ભગવાનને મોદક બહુ પ્રિય હોય છે લડુ, તો એ પણ રોજે રોજ અહીંયા ધરવામાં આવે છે અને બધાય ભક્તજનોને સંતોષ પ્રમાણેમાં આપવામાં આવે છે. અને આજે તો એવું પણ સાથે સાથે આયોજન આપવા કરવામાં આવેલ છે કે છપ્પન ભોગ તો ભગવાનને ધૈર્યા જ છે, પણ સાથે સાથે એવું પણ આયોજન છે કે બધાયને લાઈવ ઢોકળા, કે જે માણસને પ્રસાદી તો લઈ શકે પણ સાથે સાથે કોઈ પ્રસાદી નિમિત્તે નાસ્તો પણ કરી શકે એવું પણ આ સપના સોડા ગ્રુપ ભરતભાઈ તરફથી આયોજન કરવામાં આવેલું છે. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ કી. ચંપકનગર છેલ્લા 10 વર્ષથી અમારે આ કાર્ય ચંપકનગરમાં અમે ગણેશ ઉત્સવ કરીએ છીએ, તેમાં હજારો માણસો લાખો માણસો લાભ લે છે અને અમુક માનતાઓ પણ પૂરી કરે છે. અમારા ગણપતિ દાદાનો માણસો 12 ગામથી લગભગથી માનતા પૂરી કરવા આવે છે. અને અમારે આ ચંપકનગરમાં છેલ્લા 5 વર્ષથી બંગાળી કારીગરોથી જે લાઇટ ખૂબ ઝળહળતી કરવામાં આવે છે, જે આખા રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં ક્યાંય પણ આ લાઇટિંગ હોતી નથી. એ ઉપરાંત અમારે લાલબાગના રાજાની જે સેમ મૂર્તિ છે એ જ અમે લાલબાગના રાજાના જે પણ કારીગરો બોમ્બે મહારાષ્ટ્રમાંથી કરે છે એ જ લોકો અમારે અહીંયા આવીને બનાવી જાય છે. અને એ ઉપરાંત અમારે ડ્રાયફ્રૂટ લાડુ રોજ પ્રસાદી હોય છે, 700 થી 800 કિલો ડ્રાયફ્રૂટના લાડુની પ્રસાદી અમે લોકો કરીએ છીએ મંડળ દ્વારા, ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા. યાજ્ઞિક રોડ કા રાજા સતત 7મા વર્ષે અમારું ઓરડા આયોજન છે, યુથ રાજકોટ યુથ કોંગ્રેસ તથા ઉડાન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 7મા વર્ષે, એટલે શું છે કે શરૂઆત નાના પાયે શરૂ કરી હતી. જગ્યા અને ટ્રાફિકના પ્રશ્નના હિસાબે અમે આયોજન તો સીમિત દાયરામાં જ કરી શકીએ છીએ, પણ દર વર્ષે અનેક અનેરી થીમ સાથે અમે આયોજન કરીએ છીએ અને લોકોનો એટલો ઉત્સાહથી સતત દર વર્ષે આયોજનનો સતત વધારો થઈ રહ્યો છે. અને અમારી યાજ્ઞિક રોડ રાજાની એક કે અમારા જે શ્રી ગણેશજી છે એક માટીના હોય છે કે જે પર્યાવરણને અનુલક્ષીને અમે આયોજન કરીએ છીએ, જેથી કરીને કે બીજી કોઈ પર્યાવરણને હાનિ ન થઈ. બીજું રોજ સાંજે મહાઆરતીનું આયોજન હોય છે અને અનેક એવા ઉત્સવો જે હોય જેમ કે સત્યનારાયણ ભગવાનની કથા હોય અને બીજા અનેક એવા કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે. અને લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહ અને લોકોના ભીડને લઈને
આયોજન અમે સતત સફળ બનાવી રહ્યા છીએ. આશરે 4,000 થી 5,000 લોકો આશરે દર્શન કરવા આવતા હશે. સર્વધર્મ સમભાવ કે સમગ્ર સમાજ એક થઈને રહે અને સર્વધર્મ જે સમાજ અનેક અનેક તબક્કાના અને અનેક સમાજના લોકો એક સાથે એક હળીમળીને રહે એ ઉદ્દેશ સાથે અમે આયોજન કરી રહ્યા છીએ કે લોકોને આવનારા દિવસોમાં કોઈ પણ આપત્તિ કે હોય એમાં દાદાનું રક્ષણ મળી શકે. જ્યારે સૌરાષ્ટ્રના માધવપુર ઘેડ ખાતે ઓમ ગ્રુપ દ્વારા ઓપન ફ્રી દાંડિયારાસ ગરબા સ્પર્ધાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ તકે કુતિયાણા મત વિસ્તારના ધારાસભ્ય કાંતલભાઈ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા, તેમજ 11,000 ની રોકડ રકમનું અનુદાન કર્યું હતું. તેમજ વડિયા શહેરમાં સર્વે વેપારી ભાઈઓ દ્વારા પેલેસ રોડ કા રાજા નામના ગણેશજીની સ્થાપના 12 વર્ષથી કરવામાં આવી રહી છે. અહીં પીઓપીની જગ્યાએ પ્લાસ્ટિકના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જે મૂર્તિનું આખું વર્ષ આરાધના થાય તેવા હેતુથી હિન્દુ મુસલમાન વેપારી ભાઈઓ દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. કોમી એકતાના ભાગરૂપે હિન્દુ મુસ્લિમ બિરાદરો મહોરમ અને ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષો થયા, 12 વર્ષ થયા ગણપતિ ઉત્સવ પહેલા સોળમાં અમારા વેપારી ભાઈઓ તથા હિન્દુ મુસલમાન એકતા દિન અમે કરી. આ વર્ષે અમારે માહે મોહરમ આયરે છે, તમે અંદર આયરે મરીને એકબીજાની સેવા કરી હતી, જેમથી આજે મોટું ભોજનનું મોટું આયોજન કરવામાં આવ્યું છે. તો પણ અમારે સૌ મત છે અંદર હિન્દુ મુસ્લિમ ભાઈઓ, અમારે કોઈ કમિટીમાં કંઈ વાંધો હોય તો હિન્દુ મુસ્લિમ ભાઈઓ તરત હાજરી દે છે. આ સીન 12 વર્ષ પહેલાં પણ થયું હતું, હજી આ ચાલ સિલસિલો ચાલુ જ રહેશે. હજી 2 વર્ષ પહેલાં મોહરમ આવશે તો હિન્દુ મુસલમાન એક તો સહી જ રહેવાના છે. વડિયા પેલેસ રોડ ઉપર 12 વર્ષથી ગણપતિ મહોત્સવ અમે વેપારી બધા હાથે મળીને ઉજવીએ છીએ અને 12 વર્ષથી દર વર્ષે મોટું ભોજન પણ કરીએ છીએ અને સરકારના નીતિ નિયમ અનુસાર અમે અહીંની મૂર્તિ લઈએ છીએ, પ્લાસ્ટિકની મૂર્તિ લાવીએ છીએ. દર વર્ષે અમે એક જ મૂર્તિનો ઉપયોગ કરીએ છીએ અને પધરાવવા માટે નાની એવી મૂર્તિ અમે સુકનની રાખીએ છીએ અને પ્રદૂષણને કાંઈ નુકસાન કરતા ન થાય કે બીજી કોઈ ત્રીજી કોઈ રીતે કાંઈ પેલું ન રહી, એટલે આ માટે અમે મૂર્તિ પ્લાસ્ટિકની જ રાખીએ છીએ. અને અહીંયા અમારી બાજુમાં માહે મોહરમનું અત્યારે હરવાર આ વખતે તહેવાર છે, તો બધા હાથે મળીને હિન્દુ અને મુસલમાન ભાઈઓ બધા એકી હારે ગણપતિ બાપાની આરાધના કરીએ છીએ અને માહે મોહરમનું પણ અમે સારી રીતે ઉજવીએ છીએ અને બધા જ વેપારીઓના સાથ સહકારથી અહીંયા અમે 11 દિવસનો ગણપતિ બાપાનો મહોત્સવ બહુ જ ધામધૂમથી સારી રીતે ઉજવીએ અને બાપાના આશીર્વાદ મેળવીએ એવી બાપાને પ્રાર્થના. જ્યારે દામનગરમાં વિવિધ વિસ્તારોમાં ગણેશજીના પંડાલમાં રાત્રિ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાસોત્સવ, મોદક પ્રસાદ, ગૌરીનંદનની કથા વગેરેનું ભક્તજનો લાવો લઈ રહ્યા છે. તેમજ માણાવદરમાં વિવિધ યુવક મંડળ દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ગણપતિની સ્થાપના કરી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે માણાવદર વાલ્મીકી વાસમાં શીતળા માતાજીના મંદિર બાજુમાં વાલ્મીકી યુવક મંડળ દ્વારા બિરાજમાન કરવામાં આવેલ ગણપતિ દાદાને 56 ભોગનો મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો. માણાવદર વાલ્મીકી સમાજ, નાનજીભાઈ કરશનભાઈ બારૈયા માણાવદર. અમારે વાલ્મીકી સમાજમાં ગજાનન ગણપતિ બાપાનું સ્થાપન કરેલ છે, તો ત્યાં 56 ભોગ બાપાને ધરેલ છે ગણપતિ બાપાને. તો અમારે તમામ વાલ્મીકી વાસના તમામ લોકો એકબીજા ભેગા રહી ને અમારા બાપાનું સ્થાપન કરેલ છે ને 56 ભોગ ધરેલ છે. આ ઉપરાંત કેશોદના વલ્લભ દ્વાર એપાર્ટમેન્ટ દ્વારા પહેલી વખત ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ વિવિધ શૃંગાર, આરતી, ભોગ, પ્રસાદ થાળ ધરવામાં આવે છે. સંગીત ખુરશી, દાંડિયા રાસ સહિતના કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભક્તજનો લાભ લઈ રહ્યા છે. શ્રી ગણેશાય નમો. અમે આજે વલ્લભ દ્વારમાં પહેલું વર્ષ ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ, તેમાં અમે રોજ રોજ નવી આરતી કરીએ છીએ, ભોગ ધરાવીએ છીએ, સાંજે પ્રસાદ ધરાવીએ છીએ, દિવસના થાળ ધરાવીએ છીએ, સંગીત ખુરચી રમાડીએ, રાતે દાંડિયા રાસ રમીએ છીએ. નીલકંઠ મંદિરની બાજુમાં આવેલું વલ્લભ દ્વાર આજે વર્ષ પહેલું છે. રોજ અમે અવનવી આરતીને ભોગનો લાભ લઈએ છીએ અને આજે અન્નકૂટનો પહેલું વર્ષ છે, આજે અન્નકૂટનો લાભ અમે લીધો છે.
અને શ્રદ્ધાળુઓ દર્શન કરવા રોજ આવે છે. તેમજ ગણપતિ બાપાના સાનિધ્યમાં 56 ભોગ, અન્નકૂટ દર્શન તથા મહાઆરતી, રાસ ગરબા ઉપરાંત હરિયાણાના રામ ચોક્કા રાજા મિત્ર મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોની વણઝાર બોલાવવામાં આવી રહી છે. તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં અંદાજે 300થી વધુ જગ્યા પર વિઘ્નહર્તાને બિરાજમાન કરવામાં આવ્યા છે. ત્યારે ખંભાળિયાના ગણાત્રા હોલ ખાતે બિરાજમાન મન્નતોકા રાજાના દર્શન કરવા ભક્તોની મોટી કતારો જોવા મળી છે. અમે અહીંયા ગણાત્રા હોલમાં છેલ્લા 5 વર્ષથી મન્નતોકે રાજા ગણેશ ઉત્સવ સમિતિના માધ્યમથી અમે અહીંયા ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ. અને અમે હર વર્ષે ગણપતિ દાદાની કોરી મૂર્તિ લઈ આવીએ 2 મહિના પહેલાં જ, અને તેનું પેઇન્ટિંગ પણ અહીંયા અમે અમારી જાતે જ કરીએ છીએ, અને તેનો શણગાર પણ અહીંયા જ થાય, અને શોભાયાત્રા સાથે ગણપતિ દાદાની અમે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરીએ છીએ. અને અહીંના લોકોનો અમને ખૂબ જ સહકાર મળે છે, અને લોકો ખૂબ અમારો ઉત્સાહ વધારવા માટે અહીંયા મોટી ને મોટી સંખ્યામાં હર વર્ષે પધારતા રહે છે. અમે 5 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ. દરરોજ અલગ અલગ જાતના દર્શન ગોઠવીએ છીએ, જેમ કે દીપમાળા, નંદ મહોત્સવ, વન મહોત્સવ. આજ રોજ અમે અણકોટના દર્શન ગોઠવેલા છીએ. અમને ખંભાળિયાની જનતાનો બહુ સાથ મળે છે, અને આનંદપૂર્વક અમે આ ઉત્સવ ઉજવી શકી અને આમનો અમારો આ કાર્યક્રમ ચાલુ રહે એવી અમારી આશા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલ સહયોગ ગ્રુપ દ્વારા ભવ્ય ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. દાતાઓ અને સ્થાનિકોના સહકાર અને આયોજકોની અથાગ મહેનતથી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. સ્ટેશન પ્લોટમાં અમીધારાવાળી શેરીમાં છેલ્લા 4 વર્ષથી અમે લોકો શેરીના સમગ્ર લેડીઝ જેન્ટ તેમજ બાળકો ગણપતિ મહોત્સવનું આયોજન કરીએ છીએ. આ આયોજનની અંદર દરેકે દરેક, માની લ્યો કે એક ઘરની અંદર 5 સભ્ય હોય તો 5 સભ્ય, 5-5 સભ્ય પૂરી હાજરી આપે છે, અને કોઈ પણ કામ કોઈ પણને ચીંધો સારી રીતે ખૂબ કરે છે. અને આ છેલ્લા 4 વર્ષથી અમે ગણપતિ મહોત્સવનું આયોજન કરતા કરતા ક્યાંય કોઈ જાતની તકલીફ પડી નથી. આ કાર્યક્રમની અંદર આજે અમારો 6ઠો દિવસ છે. આ 4થા વર્ષની અંદર, આ 4થા વર્ષના 6ઠા દિવસની અંદર અમારે છેલ્લા 5 દિવસની અંદર ખૂબ સાંજે 8:30-9ની આસપાસ ધાર્મિક કાર્યક્રમો, બાળકોના નાટકો, લેડીઝના રાસ તેમજ અંતાક્ષરી, આવા ભક્તિમય ગીત સંગીત, આવા કાર્યક્રમો પણ કરીએ છીએ. આ કાર્યની અંદર સહયોગ ગ્રુપ દ્વારા જે આયોજન કરીએ છીએ એ સહયોગ ગ્રુપમાં યુવાનો, બાળકો તેમજ વડીલો બધા આ પોતાનું છે એ રીતે કાર્ય કરે છે, અને ખૂબ મોટી સંખ્યામાં માણસો થાય છે. કુલ 10-11 દિવસ આ વર્ષે 11મા દિવસે અમે વિસર્જન કરવાના છીએ, અને જેમ જેમ દિવસો પસાર થતા જાય તેમ તેમ સંખ્યા ખૂબ મોટી થતી જાય છે. છેલ્લા દિવસોની અંદર તો લગભગ 700-800 વ્યક્તિઓ જેવી સંખ્યા થાય છે, અને જે કાર્યક્રમો થાય છે તેની અંદર બધાને ભક્તિનો લાભ મળે છે, તેમજ ગણપતિ મહોત્સવ આ શેરી લેડીઝ જેન્ટ્સ તેમજ બાળકો દ્વારા ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. બોલો ગણપતિ બાપા કી જય. જ્યારે ઉપલેટામાં વિવિધ 50થી વધુ જગ્યાએ વિઘ્નહર્તા દેવના થે વિવિધ પ્રકારના સ્થાપનો કરવામાં આવ્યા છે. મધર્સ પ્રાઇડ સ્કૂલ દ્વારા સ્કૂલના ગ્રાઉન્ડમાં વિશાળ પંડાલમાં ગણપતિ બાપાનું સ્થાપન કરવામાં આવેલ છે. આમ સ્કૂલ દ્વારા શિક્ષણની સાથે ભક્તિની વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી. શ્રી ગણેશાય નમઃ. ધ મધર ઇન્ટરનેશનલ સ્કૂલ ઉપલેટા, મધર્સ પ્રાઇડ સ્કૂલ ઉપલેટા દ્વારા આજે ગણેશ ઉત્સવ નિમિત્તે અમે લોકો અહીંયા સ્કૂલના પટાંગણમાં ગણેશ સ્થાપન કરીએ છીએ. હવે આ ગણેશ સ્થાપન કરવા પાછળનો મુખ્ય હેતુ, કે જે શૈક્ષણિક અમારો આમાં હેતુ છુપાયેલો છે, કે કોઈપણ સંસ્કૃતિને ટકાવી રાખવા માટે એ સંસ્કૃતિ પાછળ છુપાયેલું વિજ્ઞાન અત્યારની બાળકોની પેઢીને મળે એ માટે થઈને અમે લોકોએ આ ગણેશજી માટે થઈ અને અહીંયા જે સ્થાપન કર્યું છે, તો સવાર અને સાંજ એક વાલી પરિવાર, એક સ્કૂલ પરિવાર બધા ભેગા મળી અહીંયા ભૂલકાઓ આરતી ઉતારે છે, વાલી આરતી ઉતારે છે, ટીચર્સ આરતી ઉતારે છે, અને એક પોતાનો પ્રસંગ માની એક કૌટુંબિક ભાવનાની રીતે આખો એક પ્રસંગ ઉજવાય છે. અને જોડે જોડે સવારની એસેમ્બલીમાં અમે ગણપતિ વિશે જે વાતો કરીએ છીએ કે 21મી સદીમાં માત્ર
ગણપતિને પૂજા કરવા માટે નહીં પણ એમના સ્વરૂપમાંથી તમે શું શીખી શકો, ગણપતિની જીવનની જે પદ્ધતિ છે એમાંથી તમે શું શું શીખી શકો, કૌટુંબિક ભાવના, માતૃપિતૃ ભાવના, એ ઉપરાંત એમના સ્વરૂપ ઉપરથી કે જેમ કે એમનું મોટું પેટ આપણને એ સજેસ્ટ કરે છે કે જાજો જ્ઞાનનો ભંડાર ભેગો કરો, એમના લાંબા કાન એ આપણને એ સજેસ્ટ કરે છે કે વધારે સારા લિસનર બનો, લિસનર બનશો જ્ઞાન ભેગું થશે. તો આવી અનેક વૈજ્ઞાનિક વાતો જે આપણી સંસ્કૃતિ આરે જોડાયેલી છે એ અહીંના વિદ્યાર્થીઓમાં નાખવાનો એક અમારો કોશિશ અને એક પ્રયાસ હંમેશા રહ્યો. પડદરીમાં લીમડા ચોકા રાજા છોટે શ્રી ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા છેલ્લા 7 વર્ષથી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાજતે ગાજતે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આ ઉપરાંત યજ્ઞ તથા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આને લઈને જ ગણેશજીના દર્શનાર્થે પડદરી મામલતદાર, પડદરી ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઓખામાં ગણેશ ઉત્સવના 6ઠા દિવસે ઓખાના દરિયા કિનારે આવેલ પ્રાચીન સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરે જીએમબી પોર્ટ ઓફિસર અરવિંદ કુમાર મિશ્રાએ સમૂહ આરતી કરી હતી. અહીં રામેશ્વર મહાદેવના શૃંગાર દર્શનમાં પણ માનવ મેરામણ ઉમટ્યું હતું તથા ઓખા જલારામ આવાસમાં રઘુવંશી ગણેશજીને 56 ભોગ અન્નકોટના દર્શનનો ભક્તજનોએ લાભ લીધો હતો અને દરેક ગણેશ પંડાલોમાં બાળકો માટેની વિવિધ રમતગમત હરીફાઈ રખાઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ગામમાં અનેક ગણેશ ઉત્સવ ચાલી રહ્યા છે, જેમાં બાળકો માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કાલે રાત્રિના ઓખા કા રાજા ગ્રુપમાં બાળકો માટે વિવિધ કાર્યક્રમો જેમાં લીંબુ ચમચી, ડાન્સ ઉત્સવ, ફેન્સી ડ્રેસ આવા બધા કાર્યક્રમો હતા. નવી બજાર ગણેશ ગ્રુપ દ્વારા 1008 દીવડાઓની આરતી હતી, જ્યારે સિદ્ધિ વિનાયક ગ્રુપમાં ઓખા પોર્ટના સાહેબ અરવિંદ સર મિશ્રા જેમને આરતી ઉતારી અને ગણપતિ બાપાનું ભક્તિ વંદન સાથે આરતી કરી હતી. અને ઓખા કા રાજા ગ્રુપ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. જ્યારે આવા કાર્યક્રમો સરસ સરસ ઓખાની અંદર થાય છે અને ગણપતિમય, ગણેશમય, ભક્તિમય બધા ઓખાના યુવાઓ અત્યારે ગણેશ તરફ પ્રેરાય છે અને ગણપતિના રંગમાં રંગાઈ ગયા છે. જ્યારે ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં ગજાનન ગણપતિ દાદાના સ્થાપનાને 5 દિવસ પૂર્ણ થતા વિસર્જનનો કાર્યક્રમનું આયોજન વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ દ્વારા કરવામાં આવેલ હતું, જેમાં 500થી વધુ ગણપતિનું વિસર્જન આયોજકો દ્વારા કરવામાં આવેલ હતું. ટાવર ચોક ખાતે તમામ આયોજકોનું સ્વાગત કરી શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. આ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગોધરા શહેરમાં પણ શ્રીજીની નાની મોટી 500 ઉપરાંત પ્રતિમાઓનું ડીજે તથા ઢોલ નગારાના સત્વારે વિસર્જન યાત્રા તેમજ ગણેશ વિસર્જન દરમિયાન કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે ગોધરા શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ યાત્રિક વિશ્વકર્મા ચોકથી નીકળીને જૂની પોસ્ટ પોલીસ ચોકી નંબર 1 પટેલવાડા ચોક, રાણી મસ્જિદ, પોલન બજાર બાદ સ્ટેશન રોડ, ગીદવાણી રોડ સહિતના રૂટો ઉપરથી પસાર થઈ મોડી સાંજે રામસાગર તળાવ ખાતે સવારી પહોંચી હતી, જ્યાં ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
અહીંયા ગણપતિ વિસર્જનની યાત્રાનું આપણે પ્રસ્થાન કરાવીશું. અહીંયા બહુ મોટી તાકાતમાં લોકો આવ્યા છે અને બહુ સરસ રીતે અહીંયા ગણપતિજીની આરતી પણ થઈ છે. હું વહીવટી તંત્ર વતી આપ સૌને ગણેશોત્સવની ખૂબ ખૂબ શુભકામનાઓ. વિસર્જન 2018 ગોધરા ટાઉનમાં આજે વિશ્વકર્મા ગણપતિ જે પહેલા ગણપતિ થઈ છે ટૂંકે પોલીસ બંદોબસ્ત પ્રોપર ગયો છે અને અમે લોકો ગણપતિજીના વિસર્જન માટે પ્રોપરલી રેડી છીએ અને સૌને હું ગણપતિ વિસર્જનની આજે શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ.